નમસ્કાર બાળકો આજે આપણે પ્રકૃતિમાંનું એક ખૂબ મહત્ત્વનું અંગ વૃક્ષો વિશે વાત કરીશું શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃક્ષો આપણને કઈ રીતે મદદ કરે છે નહીં ને તો ચાલો આજે હું તમને કહું વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે તે આપણી આસપાસના સ્થળને શીતળતા આપે છે આપણને ફળ ફૂલ લાકડું અને છાંયો આપે છે અને વૃક્ષો પક્ષીઓ જીવજંતુ અને નાના એવા બીજા પશુઓ માટે પણ રહેઠાણ બને છે વૃક્ષો વરસાદને ખેંચી લાવે છે વૃક્ષનો તો દરેક ભાગ ખૂબ કિંમતી હોય છે વૃક્ષનો દરેક ભાગ આપણને કેવી રીતે ઉપયોગી છે તે સમજવાથી આપણને તેનું મૂલ્ય સમજાશે તો વૃક્ષનો પહેલો ભાગ છે મૂળ મૂળ જમીનને ફળદ્રુપ રાખે છે જમીનમાં પાણી સંગ્રહ રાખે છે તે પાણી કુવાઓ માટે ખૂબ ઉપયોગી છે અને મૂળ ઔષધિઓ બનાવવા માટે પણ ઉપયોગી છે બીજું છે પાંદડા શ્વસન ક્રિયા માટે ઓક્સિજન આપે છે પશુ માટેનો ખોરાક છે જમીન પર પડેલા પાંદડા ખાતર બનીને જમીનને ફળદ્રુપ બનાવે છે પાંદડામાંથી રંગ અત્તર અને ઔષધ પણ બને છે ત્રીજું છે ફૂલ ફૂલમાં રહેલો રસ પક્ષીઓ જીવજંતુ અને આપણા માટે ખોરાક તરીકે પણ વપરાય છે તેમાં રહેલા પરાગ કણ વધારે ફળ ફૂલના ઉત્પાદન માટે છોડને મદદ કરે છે તેમનો ઉપયોગ ઔષધ અત્તર અને વિવિધ રંગ બનાવવા પણ થાય છે ચોથું છે ફળ ફળનો ઉપયોગ તો મનુષ્યો પશુઓ પંખીઓ જીવજંતુઓ તેના ખોરાક તરીકે કરે છે પાંચમું છે વૃક્ષની છાલ વૃક્ષની છાલ દવા બનાવવામાં ઉપયોગી છે સુંદર ચિત્ર બનાવવા માટે પણ ઉપયોગી હોય છે હો ડાળીઓ ભણતરના ઉપયોગમાં લેવાય છે આમ વૃક્ષનું દરેક અંગ આપણને ખૂબ ઉપયોગી હોય છે વૃક્ષો તો પ્રકૃતિનું એક નાનકડું અંગ છે આ ઉપરથી શું તમે કલ્પના કરી શકો કે પ્રકૃતિ આપણા માટે કેટલી ઉપયોગી છે આખા વિશ્વમાં દર મિનિટે લાખો વૃક્ષો કપાય છે એ ખબર છે તમને જ્યારે એક વૃક્ષ કપાય છે ત્યારે ઘણા પક્ષીઓ જીવજંતુઓ અને પશુઓ ઘરવિહોણા બની જાય છે વળી આપણે પણ તે વૃક્ષ તરફથી મળતી બધી જ મદદ પણ ગુમાવીએ છીએ જ્યારે આખું જંગલ કપાઈ જાય છે ત્યારે થોડા વૃક્ષો એટલે કે આછો વરસાદ અને વધુ ગરમી પડે છે તેથી લીલુછમ વિશ્વ સંકટમાં આવી જાય છે મેદાનો ખેતરો અને જંગલો સૂકા રણ બની જાય છે શીતળ જગત ગરમ બની જાય છે નદી સરોવરના જળથી છલકાતી ધરતી સૂકી થઈ જાય છે શું તમે આ સુંદર શીતળ લીલોતરીથી છલકાતી ધરતીને વૃક્ષ વિહોણી સુકી અને રેતાળ રણબંધી વિચારી શકો છો આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે તો આ બાબતમાં તમે શું કરી શકો છો જ્યારે આ પૃથ્વીને બચાવવા માટે કંઈક કરવું જ જોઈએ તો ધરતીને વધુ વૃક્ષોની આવશ્યકતા છે તમે એક નાનકડો છોડ લાવીને વાવી શકો છો જો દરેક વિદ્યાર્થી એક એક છોડ રોપશે તો સેંકડો વૃક્ષો ઉગશે અને કપાયેલા બધા જ વૃક્ષો આ રીતે પાછા મેળવી શકાશે આટલું કરશો ને બાળકો આભાર